કેમ છો બાળ મિત્રો, મજામાં ને? માયસેલ્ફ પંચાલ દીપિકા, ટીચર ઓફ એમએસ સ્કૂલ. આના પહેલા સંસ્કૃતમાં આપણે ચાર પાઠ વિશે ચર્ચા કરી છે. હવે આપણે આગળ એક સરસ મજાનું સંસ્કૃત કાવ્ય છે એના વિશે જાણકારી મેળવીશું. એ કવિતાનું નામ છે ચટક ચટક. હવે ચટક એટલે કે શું? તો ચટક એટલે કે ચકલી. ચકલી બધાને ગમે અને બધા જ પક્ષીઓમાં જે એનો અવાજ હોય છે ને, એ સાંભળવાની પણ આપણને ખૂબ જ મજા આવે. તો આપણે એવા સરસ મજાના સંસ્કૃત કાવ્યનું આજે આપણે ગાન પણ કરીશું, એના હાર્ડવર્ડ્સ પણ જોઈશું અને સાથે સાથે એ પંક્તિઓનું અનુવાદ પણ આપણે જોઈશું. તો દરેક સ્ટુડન્ટ્સે આ જે કવિતા છે એનો રાગ કઈ રીતે ગવાય એ પણ શીખવાનો છે અને પોતે પણ ગાવાનો પ્રયત્ન કરવાનો છે. તો હું તમને એ કવિતા પહેલા ગાઈ સંભળાવું. ચટક ચટક રે ચટક, ચટક ચટક રે ચટક, ચીવ ચીવ ગુંજે શીત્વમ વિહગ, ચટક ચટક રે ચટક, ચટક ચટક રે ચટક, નીડે નિવસસી સુખે નડયસી, ખાદસી ફલાની મધુરાણી, નીડે નિવસસી સુખે નડયસી, ખાદસી ફલાની મધુરાણી, વિહરસી વિમલે વિપુલે ગગને, નાસ્તિ જન ખલુ વારયિતા, ચટક ચટક રે ચટક, ચટક ચટક રે ચટક, માતા પિતરા વિહ મમ નહસ્તઃ, એકાકી ખલુ ખિન્નોહમ, માતા પિતરા વિહ મમ નહસ્તઃ, એકાકી ખલુ ખિન્નોહમ, એ હૈ સમીપમ ચીવ ચીવ મિત્રમ, દદામિ ફલ દદામિ તુભ્યમ બહુધાન્યમ, ચટક ચટક રે ચટક, ચટક ચટક રે ચટક, ચણકમ સ્વીકરુ પીબરે નિરમ, ત્વં પુનરપિ રટ ચીવ ચીવ ચીવ, ચણકમ સ્વીકરુ પીબરે નિરમ, ત્વં પુનરપિ રટ ચીવ ચીવ ચીવ, તોષયમા કુરુ મધુરાલાપમ, પાઠ્યમ મામપિ તવ ભાષમ, ચટક ચટક રે ચટક, ચટક ચટક રે ચટક. જોઈને બાળ મિત્રો કેટલી સરસ મજાની કવિતા છે. હવે આપણે આ કવિતાની અંદર ઉપયોગ થયેલા સંસ્કૃત શબ્દનું અનુવાદ શું થાય એ સાઈડમાં હાર્ડવર્ડ સાથે આપણે જોતા રહીશું. તો તમારે આ બધું જે છે, એક લાઈન આપણે સંસ્કૃતની લખીએ છીએ અને નીચે એનું અનુવાદ લખીએ છીએ, એ રીતે તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. હવે આપણે કાવ્યના અનુવાદ ઉપર જઈશું. ચટક ચટક રે ચટક, ચટક એટલે કે ચકલી, ચટક ચટક રે ચટક એટલે કે ચકલી, ચકલી રે ચકલી, ચીવ ચીવ ગુંજશી તત્વમ વિહગ, વિહગ એટલે કે પક્ષી, ચીવ ચીવ એટલે કે પક્ષીનો રાગ છે જે ચકલી ગાય છે, એના રાગ આપણે કઈ રીતે ગાય છે તો ચી ચી કરીને ગાય છે, ગુંજશી એટલે કે ઘાવ ગુંજન કરવું, તો ચીવ ચીવ ગુંજશી ત્વમ વિહ એટલે કે હે પક્ષી હે ચકલી તું ચી ચી બોલે છે, નીડે નિવસસી સુખે નડયસી, નીડ એટલે કે માળો, નિવસસી એટલે કે રહે છે, સુખે નડયસી એટલે દયસી એટલે કે ઉડે છે, સુખે ને એટલે કે સુખેથી, તો નીડે નિવસસી સુખે નડયસી એટલે કે તું માળામાં રહે છે અને સુખે નડયસી એટલે કે સુખેથી ઉડે છે, ખાદસી ફલાની મધુરાણી, ખાદસી ફલાની, ખાદસી એટલે કે ખાઉં, ફલાની એટલે કે
तो आ लाइन अनुवाद શું થશે ખાદસી ફલાની મધુરાની એટલે કે તું મીઠા ફળો ખાય છે વિહરસી વિમલે વિપુલે ગગને વિહરસી એટલે કે ફરવું વિમલે એટલે કે સ્વચ્છ વિપુલે એટલે કે વિશાળ અને ગગને એટલે કે આ તો વિરસી વિમલે વિપુલ ગગને એટલે કે તું સ્વચ્છ વિશાળ નભમાં ફરે છે નાસ્તિ જન ખલુ વારયતા નાસ્તિ એટલે કે કોઈ તને રોકી શકે તેમ નથી એટલે કે જન એટલે કે માણસ ખલુ એટલે કે ખરી ખરેખર અને વારયતા એટલે કે વારયતા નો મીનિંગ થાય છે રોકના તો નાસ્તિ જન ખલુ વારયતા એટલે કે તને ખરેખર રોકનાર કોઈ જ માણસ નથી માતા પિતરા વિવ મમ નસ્થ માતા પિતરા એટલે કે માતા પિતા મમ નસ્થ કે મારા અહીંયા નથી તો આનું અનુવાદ શું થશે કે માતા પિતરા વિહ મમ નસ્થ તો મારા માતા પિતા અહીં નથી એકાકી ખલુ ખિન્નોહ એકાકી એટલે કે એકલો રહીને ખલુ એટલે કે ખરેખર ખિન્નોહમ એટલે કે ખિન્ન એટલે કે ઉદાસ અહમ એટલે કે હું તો એકાકી ખલો ખલુ ખિન્નોહમ એટલે કે હું ખરેખર એકલો રહીને ઉદાસ છું અહી સમીપમ ચીવ ચીવ મિત્ર કે હે ચીચી કરતી ચકલી મિત્રમ એટલે કે મિત્ર મિત્ર મારી નજીક આવ સમીપમ એટલે કે નજીક અહી સમીપમ ચીવ ચીવ મિત્ર એટલે કે હે ચીચી કરતી ચકલી મિત્ર મારી નજીક આવ દદામી તુભ્યમ બહુ ધાન્યમ દદામી એટલે કે આપું તુભ્યમ એટલે કે તને બહુ ધાન્ય એટલે કે ઘણા બધા દાણા ચણવા માટે તો દદામી તુભ્યમ ખલુ ધાન્યમ એટલે કે તને હું ઘણા બધા દાણા ચણવા માટે આપીશ ચણકમ સ્વીકરુ પીબરે નીરમ ચણકમ ચણકમ એટલે કે જે પક્ષીઓનું ચણવાનું ધાન હોય છે એને ચણ કહે છે તો ચણકમ સ્વીકરુ કે તું ચણનો સ્વીકાર કર પીબરે નીરમ અને પાણી પી ત્વમ પુનરપિ રટ ચીવ 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 પુનરપિ એટલે કે ફરીવા રટ એટલે કે રટણ કરવું ત્વમ પુનરપિ રટ ચીવ 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 તું ફરીવાર ચી ચીનું ગાન કર રટણ કર તોષય માં કુરુ મધુરાલાપમ તોષય તોષય એટલે કે સંતોષ માં કુરુ એટલે કે મને સંતોષ આપ મધુરાલાપમ મધુરાલાપમ એટલે કે મધુર ગીતો ગા તો આખાનું અનુવાદ શું થશે તોષય માં કરુ મધુરાલાપમ એટલે કે મને સંતોષ આપ અને મધુર ગીત ગા પાઠ્યમ મામપિ તવ ભાષમ પાઠ્યમ એટલે કે તું મને ભણાવ મામપિ મને પણ તવ એટલે કે તારી ભાષામ એટલે કે બોલી તો પાઠ્ય મામપિ તવ ભાષમ લે મને પણ તારી ભાષા શીખવા કે હે ચકલી તું સરસ મજાના ગીતો ગાય છે તારી જે બોલી છે એમને સાંભળવાની ખૂબ મજા આવે છે તો તું તારી જે બોલી છે તું અમને શીખવ તો સ્ટુડન્ટ તમે જે આ ચકલીની કવિતા સાંભળી એ તમને સાંભળીને ખૂબ જ મજા આવી હશે કે ચકલીનો અવાજ કેટલો સુરીલો હોય છે અને આપણને વારાઘડીએ ગાય તો પણ એનો અવાજ આપણને સાંભળવાની ખૂબ જ મજા આવે છે તો આ જે કવિતા આપનું આપણે તૈયાર કરી આજે એ કવિતાના જે પહેલાં સંસ્કૃતની લાઈન પછી એનું અનુવાદ એ રીતે તમારે લખવાનું છે અને એના હાર્ડવર્ડ્સ તમારે અલગથી નોટબુકમાં લખવાના છે તમને કોઈ પણ એવું વસ્તુ નહીં હોય કે જેમાં સમજણ ન પડી હોય એટલું સરસ રીતે મેં તમને સમજાયું છે તો આશા રાખું છું કે દરેક સ્ટુડન્ટ્સને આ કવિતા સારી રીતે સમજાઈ ગઈ હશે તો બધા જ આ રીતે એને કંઠસ્થ કરજો અને એનું ગાન પણ કરજો તો તમને ખૂબ મજા આવશે થેન્ક યુ ફોર વોચિંગ